આવેલા રાષ્ટ્ર દ્વારા પોતાના બંધારણની અંદર જે વિશિષ્ટ અને મહત્વની જે જોગવાઈ કરેલી છે એ જોગવાઈ એટલે મૂળભૂત અધિકારો. આ મૂળભૂત અધિકારો વ્યક્તિ સારી રીતે ભોગવી શકે, સ્વતંત્ર વિચાર કરી શકે, અભિવ્યક્તિ કરી શકે, એટલા માટે આ અધિકારો દરેક વ્યક્તિને આપવામાં આવેલા છે, જેની અંદર જુદા જુદા 6 જેટલા અધિકારો આપણા બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને આ 6 અધિકારો આપણે 8મામાં 9મામાં શીખી આવ્યા છીએ, પણ છતાંય ફરીથી આપણે 6 અધિકારોને અહીંયા પુનઃ યાદ કરીએ. તો કે સ્વતંત્રતાનો અધિકાર, બીજો સમાનતાનો અધિકાર, ત્રીજો શોષણ સામેનો અધિકાર, ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અને છેલ્લો અધિકાર છે બંધારણીય ઈલાજનો અધિકાર. જ્યારે કોઈ પણ રાષ્ટ્ર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ભેદભાવ હાજરે, કે રાષ્ટ્ર હોય કે રાજ્ય હોય, ત્યારે એ વ્યક્તિ પોતાનો સારી રીતે અધિકાર ભોગવી શકે એ માટે એ કોઈ પણ અદાલતની અંદર અપીલ કરી શકે છે. દાખલા તરીકે વડી અદાલત હોય કે સર્વોચ્ચ અદાલત હોય, તો બંનેની અંદર એ રક્ષણ મેળવી શકે એ માટે આ બંધારણીય ઈલાજનો અધિકાર દરેક વ્યક્તિને આપવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિને આ અધિકારો ભોગવવા દેવામાં ન આવે તો, એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે છેલ્લો જે આપણો અધિકાર છે બંધારણીય ઈલાજનો અધિકાર, તેને બંધારણનો આત્મા કહ્યો છે. એટલે આ અધિકારો હેઠળ વ્યક્તિ સારી રીતે જીવન જીવી શકે છે અને સર્વતોમુખી એ વિકાસ સાધી શકે છે. તો નાગરિકોને મળેલા આપણા બંધારણની અંદર વિશેષ પ્રકારના આ અધિકારો છે, એ અધિકારો હેઠળ આપણે સારી રીતે જીવન જીવી શકીએ, એટલા માટે આ અધિકારો આપ્યા છે.